નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ વિશે ગુજરાતી કાવ્ય ભાગ કાવ્ય અને તેનું ભાષાંતર ઉગમની ધરતીના દાદા કોરા કાગર આવ્યા રે ઈરે કાગર દાદે ડેલી એ આવ્યા રે ઉગમની ધરતી એટલે શું કે પૂર્વ દિશાથી કોરા કાગર ધમકી ભર્યો છે વંચાવે છે ફરીથી બોલું છું આ બે લીટીનું ભાષાંતર કે ઉગમની બાજુથી કોરા કાગર આવ્યો છે દાદાએ એ કાગળ ડેલીએ જઈને વંચાવ્યા છે કાકો વાંચેને દાદો ર ર રે ઉપર બાડીથી તેજમલ ડોકાના એ કાગળ કાકા વાંચે છે અને દાદા દૃશ્કે દુષ્કે રડે છે અને એ જોઈને આ મેલના ઉપરથી આ તેજમલ ઠાકોર છે એ નીચે નજર કરે છે ફરીથી આ બે લીટીનું ભાષાંતર કરું છું કાકા કાગર વાંચે છે અને દાદા દુષ્કે રડે છે ત્યાં ઉપરવાડેથી તેજમલ આવતા દેખાય છે ફરીથી ભાષાંતર આ ચાર લીટીનું કરું છું

સીધને રૂવ છો દાદા દીકરી દાદા તમે રડો છો એ અમને કહો દર કટક એટલે સૈનિકોનું ટોરું દીકરી આપણા ઉપર હુમલો કરવા માટે સૈનિકોનું ટોળું એટલે કે દુશ્મનોનું ટોરું આવી રહ્યું છે વહારે કોણ ચડશે એટલે આપણી મદદે હવે કોણ આવશે તો બોલું છું શા માટે દાદા રડો છો વાત શું છે એ અમને કહો દાદા કહે છે કે શત્રુનું સૈન્ય આપણા ગામ ઉપર આક્રમણ કરવા આવી રહ્યું છે માટે આપણી મદદે કોણ આવશે સાત સાત દીકરીએ દાદો વાજીઓ કહેવાનો રે હૈયે હિંમત રાખો દાદા અમે વહારે ચડશું રે કે દાદાને સાત સાત દીકરી છે તેમ છતાં દાદા વાજિયા છે મતલબ શું એ જમાનામાં જેને પુત્ર ના હોય એને વાજ્ય કહેવામાં આવતો હતો મતલબ ને સાત સાત દીકરી છે બરાબર ને એટલે ને શું વાજ્યો કહેવાય છે એટલે એમને કોઈ છોકરો નથી મને દાદા ને કોણ કહે છે તેજમલ કહે છે હૈયે હિંમત રાખો દાદા અમે વહારે ચડસુ રે દાદા તમે હૈયામાં હિંમત તમે રાખો હું તમારી મદદે

દાદા મોરી ડાબ લે શું હું ફેટામાં બાધી દઈશ ખબર પડી તેજમલને કહે છે કે બેટા માથા નો અંબોડો તું છુપાઈસ કઈ રીતે તો તેજમલ કહે છે કે માથા નું અંબોડો દાદા હું ફેટામાં બોધી દઈશ કાનના અકોટા તેજમલ અચતા કેમ રહેશે રે કાન ના અકોટા દાદા નામો રહેશે રે અકોટ આયેલે શું કાને પહેરવાનું એક ગરેનું અને બોકાનાયે શું આપણો જે ચહેરો કોઈ જોવે નહીં એટલા માટે આગળ બધાને ખબર છે કે કપડું બાંધીએ છીએ એ બોકાના જે તે પે ડાકુ કોઈ જગ્યાએ ધાડ પાડવા માટે જાય તો ચહેરો એ લોકો ઢોકીને જતા હતા એને શું કહેવાય બોકાના તો શું કહે છે દાદા કહે છે તેજમલ કાનના અકોટા છાના કેમ રહેશે તો તેજમલ કહે છે કાનના અકોટા ના ફરતે હું બુકાની બોધી દઈશ હાથના તાજવા તેજમલ અચતા કેમ રહેશે રે હાથના તાજવા દાદા બાયર ડીમા રહે છે રે તાજવા એટલે ખબર છે છુંદના જે જૂના જમાનામાં જે સ્ત્રીઓ ખાસ કરીને રબારી કે ભરવાડ સમાજની જે સ્ત્રીઓ હતી એ હાથ ઉપર ચહેરા ઉપર છુંદના એ દોરાતી હતી તો શું કહે છે દાદા કહે છે કે દીકરી તેજમલ હાથના તાજવા તું છાના કઈ રીતે રાખીશ ત્યારે તેજમલ કહે છે કે હાથના તાજા તાજવા દાદા હું જે જબ્બો હોય ને એની બાયરડીમો સંતાડી દઈશ એ કોઈને ખબર ના પડે કે એમના હાથે શું છુંદના દોરેલા છે પગના તાજવા તેજમલ કેમ અછતા રહેશે રે પગના તાજવા દાદા મોજડી રહેશે રે દાદા કહે છે કે તેજમલ તારા પગે જે છૂદના છે એ તું કઈ રીતે તું સંતાડીશ તો તેજમલ કહે છે દાદા એ પગમાં જે છૂંદના છે એ છૂંદના હું મોજડીમાં સંતાડીને મૂકી દઈશ એટલે હું મોજડી પહેરીશ એ કોઈને ખબર નહીં પડે કે મારા પગે આ ચૂંદના દોરેલા છે તો અહીંયા એક પછી એક દાદા એને જે પ્રશ્ન પૂછ્યો છે એ પ્રશ્ન એ ચાલાકી ભર્યા જવાબ સાથે એ દાદાને આપે છે તો વિદ્યાર્થી મિત્રો હવે જે આગળનો જે ભાગ છે એ આપણે બીજા વિડીયોમાં જોઈશું